केमनी तपोवन विद्याधाममां ग्राउंड पर मायावंशी समाज द्वारा आयोजित प्रथम समूह लग्नोत्सवमां सात युगलोए प्रभुतामां पगला मांड्या हता। मायावंशी समाजमां प्रवर्तमान कुरिवाजानो कारणे लग्न प्रसंग अति खर्चाळ बनी गया छे। આવા મોટા ખર્ચને અટકાવવા તથા સમાજમાં એકતા અને એક સૂત્રતાની ભાવના સાથે માયાવંશી સમાજના દીકરા દીકરીઓના એક જ સ્થળે લગ્ન થાય તેવા શુભ આશયથી માયાવંશી સમાજ કિમ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7 જેટલા યુગલોએ લગ્ન ગ્રંથિથી જોડાઈને નવી જિંદગીની શરૂઆત કરી હતી। માયાવંશી સમાજ કિમના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં દક્ષિણ ગુજરાત તથા દમણ અને મુંબઈથી સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી। સમૂહ લગ્નમાં સુંદર આયોજન બદલ માયાવંશી સમાજ કિમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। જ્યારે આ લગ્નોત્સવમાં રોનક યુવક મંડળ કિમ તથા મોટા બુરસરા, હથોડા, મુળદ અને કન્યાશી ગામના માયાવંશી સમાજના યુવક મંડળના સભ્યોએ ભોજન સમારોહ સહિતની વ્યવસ્થા સંભાળી હતી। જ્યારે આ લગ્નોત્સવને માયાવંશી સમાજ કિમની ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો। માહિયાવંશી સમાજ કિમ તરફથી આજે આ પ્રથમ સમૂહ આયોજન કરવામાં આવે છે। આ સમૂહ લગ્નનું આયોજન કરવા પાછળનો અમારું ધ્યેય એવું છે કે સમાજમાં કેટલા કુરિવાજો ચાલતા આવેલા છે, સગાઈના નામે એટલા મોટા ખર્ચાઓ થાય કે સામાન્ય પરિવાર આ ખર્ચા કરી શકતો નથી, તે સગાઈના ખર્ચાઓ દૂર થાય। સમૂહ લગ્ન એક એવું આયોજન છે કે છોકરી પક્ષ કે છોકરા પક્ષ વાળાએ કોઈ પણ પ્રકારનો વધારે પડતો ખર્ચો કરવાનો રહેતો નથી અને એમને સમાજ તરફથી એટલું દાન આપવામાં આવે છે કે ઘર વખરીની કોઈ પણ ચીજવસ્તુ એમણે વસાવવાની બાકી રહેતી નથી અને આ પ્રકારનું એક સમાજનું સંગઠન જળવાઈ રહે, એકતા જળવાઈ રહે, ભાઈચારો જળવાઈ રહે, લાગણી જળવાઈ રહે, પ્રેમ જળવાઈ રહે અને એના માટેનું એક આયોજન છે। આ બાને સર્વ સમાજના લોકો, ભાઈઓ બહેનો ભેગા થાય, એકબીજા સાથે પરિચય થાય, આત્મીયતા વધે એ પણ અમારો એક આનો ધ્યેય છે। એટલે સમાજમાંથી કુરિવાજો દૂર થાય, સમૂહ લગ્નને કારણે ખોટા ખર્ચાઓ દૂર થાય, સમાજના ભાઈઓ બહેનો એકબીજાની નજીક આવે એવા ઉમદા આશયથી આ પ્રયાસ કરેલો છે। આ મારો પ્રથમ સમૂહ લગ્નનો પ્રયાસ છે। સુરતથી લઈને દિલ્હી મોડા, મુંબઈ, ભરૂચથી જે અમદાવાદથી જે ટ્રસ્ટો છે, માયાવંશી સમાજ માટે કામ કરતા આગેવાનો છે, એમણે આવીને અમારો ઉત્સાહ વધાર્યો છે। આપ સૌ પત્રકાર, મીડિયા મિત્રો, પત્રકારો તથા અમને ઉદાર હાથે દાનો જેમણે આપ્યા છે, તમામ દાનવીરોનો અમે આભાર માનીએ છીએ અને આવી જ રીતે અમારા કંઈ પણ કામમાં સહયોગી બનતા રહે એવી અપેક્ષા પણ રાખી